કેશોદના હસમુખભાઈ ડોબરિયાની પક્ષીઓ પ્રત્યે અનોખી મિત્રતા. પોતાના ઘરે પક્ષીઓ માટે અનોખું આધુનિક ચણ માટે પાંજરું બનાવ્યું છે. ચોમાસામાં 2000થી વધુ પક્ષીઓ ચણ ચણવા આવે છે, જેમાં મોટા ભાગના પોપટ આવે છે. હસમુખભાઈનું આખું પરિવાર પક્ષીઓ પ્રત્યે અનહદ લાગણી ધરાવે છે. આજે ફ્રેન્ડશિપ ડે છે ત્યારે આજના દિવસે વહાલા મિત્રો એકબીજાને શુભેચ્છા આપી રહ્યા છે. ત્યારે આજે એક એવા મિત્રની વાત કરવી છે જેની દોસ્તી સૌથી અનોખી છે. જૂનાગઢના કેશોદમાં રહેતા હર્ષુકભાઈ ડોબરિયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એકબીજા વગર ચાલતું જ નથી. તો જોઈએ પક્ષીઓ અને હર્ષુકભાઈની અનોખી દોસ્તીની અનોખી દાસ્તા. મિત્રતા તો તમે ઘણી જોઈ હશે, પરંતુ કેશોદના હર્ષુકભાઈ ડોબરિયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહીં જોઈ હોય. કેશોદના હર્ષુકભાઈ ડોબરિયાની પક્ષીઓ પ્રત્યે અનોખી મિત્રતા. પોતાના ઘરે પક્ષીઓ માટે અનોખું આધુનિક ચણ માટે પાંજરું બનાવ્યું છે. આપણે જાણીને આનંદ થશે કે હર્ષુકભાઈ ડોબરિયા છેલ્લા 22 વર્ષથી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પાડે છે અને પક્ષીઓ પણ નિયમિત રીતે હર્ષુકભાઈના ઘેર પહોંચી જાય છે. હર્ષુકભાઈ એક ખેડૂત છે અને પોતાના ઘરે જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડુંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે અને પછી એક બે પક્ષીઓ નહીં પરંતુ 3000 જેટલા પક્ષીઓ આવે છે. પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગ્ય છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે. કેશોદના હર્ષુકભાઈ ડોબરિયાનો પરિવાર પણ પક્ષી પ્રેમી છે, તો પક્ષીઓનો પ્રેમ અને લાગણીઓ એટલી છે કે સવારના વહેલા 5 વાગે ઘરના સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષીના ભોજનની વ્યવસ્થામાં લાગી જાય છે. હર્ષુકભાઈ પક્ષીઓ માટે પહેલેથી જ બાજરીના ડુંડા ખરીદે ગોડાઉનમાં મૂકી રાખે છે. પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે. 500 રૂપિયાની ચણની ખરીદીથી શરૂ કરેલા આ અભિયાનમાં આ વર્ષે 1 લાખ રૂપિયાની ચણની ખરીદી કોઈ પણ ફંડ ફાળા વગર કરી છે. ચોમાસામાં 2000થી વધુ પક્ષીઓ ચણ ચણવા આવે છે. સુભાઈના પત્ની રમાબેન કહે છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે અને જ્યારથી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા છે ત્યારથી અમારે ખૂબ જ સારું છે અને ધંધામાં ખૂબ જ બરકત થઈ રહી છે. જ્યારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગના કારણે પક્ષીઓના મોત થઈ રહ્યા છે ત્યારે હર્ષુકભાઈ પક્ષીઓને જે અનાજના દાણા ખવડાવે છે તે ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ધાન્યની જ ખરીદી કરે છે, જેમાં મોટા ભાગના પોપટ આવે છે. હર્ષુકભાઈનું આખું પરિવાર પક્ષીઓ પ્રત્યે અનહદ લાગણી ધરાવે છે. જૂનાગઢ જિલ્લાનું કેશોદ ગામ છે અને મારું નામ હર્ષુકભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને જે પક્ષીઓ મારે મિત્રતા છે એને 22 વર્ષ પૂરા થઈ ગયા, 23 વર્ષ છે અને 1 વર્ષમાં 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કરું. મારી જે 10 વીઘા જમીન છે એ આજ 22 વર્ષ થયા જે ઉપજ થઈ અને મારા ધંધામાંથી અને રોજનો 60 કિલો બાજરો જોઈ અને હો દિવસ આલે અને પક્ષી 50 કિલોમીટર માથે આવી, એકય પક્ષી પારેલું છે નહીં અને પક્ષીને પિંજરામાં પૂરાય પણ નહીં, એ મહાન પાપ જ છે. જેટલું આજે મિત્રતા દિવસ છે અને આજ મિત્રતા દિવસ છે, આ અમારી મિત્રતા, એને અમારા વિના નથી હાલતું અને અમને એના વિના નથી હાલતું. પરિવારને લઈને સહયોગ અને સ્વપરિવાર આમાં પૂરેપૂરી મહેનત કરી 22 વર્ષ. કેટલો ખર્ચો શું થાય છે, કઈ રીતે? 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય. આ જે આ પક્ષી જો આ ખાય જ છે ને, એ 1.5 લાખ નો ખર્ચો થાય અને કોઈનો ફંડ ફારો લેતા નથી, લેવા આવે તો દેતા નથી. આ બહુ ખેતર બનાવ્યું છે ને સારું, એટલે હું કે બધા પંખી એમાં અમાઈ જાય ને બહુ પક્ષીને બહુ પણ અમારે હારે પ્રેમ થઈ ગયો છે અને અમને પણ બહુ મજા આવે છે અને સવારમાં વહેલા ઉઠીને નાસ્તા પાણી કર્યા વગર અમે બધાય ઘરના છબીઓ થઈએ છે, એમાં ડુંડા નાખીએ છીએ. તેના માટે અનેક ગામના અનેક ખેતરો ખુંદી પક્ષીઓને કોઈ પણ જાતનું નુકસાન ના થાય તેની ખાસ કાળજી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગોવિંદ હડિયા, જેડએસ ટીવી, કેશોદ.